father. Oh, oh, okay, okay. Samjhi gaya, samjhi gaya. Okay, okay. Abhi jab ek saath hi the. Ha. Samjhi gaya uncle, samjhi gaya. Okay, all right, all right. I got your point. Sneha, Parul, and emna supporters. Bondhu, kem jo badha maja ma? Okay. Bhavol. Gandhinagar district ma avelu aa gam, Bhavol gam. Ha? અને એના મારા બધા પ્રિય બંધુઓ શું કહો છો માસી ચંદ્રલોક સોસાયટી ચંદ્રલોક સોસાયટી બ્લોક નંબર પછી હા બરાબર છે કેટલા બેડરૂમ હોલ કિચનનો ફ્લેટ છે કેટલા સ્ક્વેર ફીટનો છે એ ધીરે ધીરે એપિસોડ વચ્ચે એમ જાણીશું આપણે પણ અત્યારે ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ અને એનું આ વાવોલ ગામ અને એના આજના બે પાર્ટિસિપન્ટને મળી લઈએ પારુલબેન અને સ્નેહાબેન પારુલબેન અને સ્નેહાબેન હું આવતો હતો ત્યારે મને અંકલ એક વાત કહી કે બંને પાર્ટિસિપન્ટને તમે મળવા જઈ રહ્યા છો બંનેના લવ મેરેજ છે બરાબર છે એમણે મને ખાસ કહ્યું નજીક બોલાવીને કોણ તાળી કોણે પાડી એટલે તમારા નથી એટલે બીજા માટે તાળી પાડવાની એવું મેરેજ લવ હોય જ માસી મેરેજ પછી થાય કે પહેલા થાય ખુશીના આંસુ સાંભળ્યા હતા ખુશીની તાળી પહેલી વાર જોઈ મેં તાળી ખુશીમાં જ વાગે માસી એનીવેઝ પારુલ અને સ્નેહા બંનેના લવ મેરેજ છે એવી વાત મેં જાણી તો ઓબ્વિયસલી કેટલા વર્ષો થયા મેરેજને તમારા આવતા મહિને 2 વર્ષ કમ્પ્લીટ થશે આવતા મહિને 2 વર્ષ કમ્પ્લીટ થશે ઓકે તો એવી કંઈક વાત હશે તમારા હસબન્ડની જે જે એમની નસ એવી કંઈક તો તમને ખબર હશે કે જેને કારણે હા ઘણી બધી ડિટેલ પણ જાણી કે બસમાં અપડાઉન કરતાં કરતાં પણ તમે એમને મનાવી લીધા એવી કઈ નસ છે જે તમને એમના વિશે ખબર છે એમની નસમાં તો એમને બસ થોડું પ્રેમથી બોલો અને મનાવો એટલે તરત માની જાય કઈ રીતે જરાક બતાવશો જે હજુ સુધી વાત બેડરૂમમાંથી બહાર નથી નીકળી એ અહીંયા બધાને ખબર પડી શકે એ રીતે મારા કાઉના કાકા અચ્છા હજુ ચિંટુ વિંટુના પપ્પા નથી થયા એટલે કાઉના કાકા ઓકે અને શું એમની કઈ નસ તમને કઈ જ નહીં એમ નહીં કઈ જ નહીં નહીં એ જો હું કહી દઉં તો પછી મારી મોનોપોલી રહે કઈ રીતે બરાબર છે એનીવેઝ તો પતિ અને પત્ની ઘણા બધા જોક્સ છે એના ઉપર પણ બંને એમ તો કહેવાય એકબીજાના અડધા અંગ અને સોલમેટ કહેવાય બે આત્માઓ એક શરીર પણ આજે ડેલી બોનસમાં બંને બે આત્માઓને એક શરીર તો છે જ પણ એની સાથે સાથે આત્મા પણ એક થશે અને શરીર પણ એક થશે કઈ રીતે આ ગેમના માધ્યમથી આ ડેલી બોનસ અહીંયા આ કાગળ ઉપર લખ્યું છે ઓકે આ જે ડબલ લેટર્સમાં ડેલી બોનસ લખ્યું છે એની અંદર તમારે લાઈન કરવાની છે સ્નેહાબેન અને પારુલબેન આ જે બોર્ડર કરી છે એની અંદર લાઈન કરવાની છે પણ હસબન્ડ અને વાઈફ બંને એક સાથે એ કઈ રીતે સર આવો એક મિનિટ સ્નેહાબેન અને પારુલબેન એમ તો આ ગેમ મારે બહુ ડિટેલમાં સમજાવવાની જરૂર નથી હા સ્નેહાબેન ખાસ તમારી વાત કરું તો ઘરેથી કહેતા હતા કોલેજ જાઉં છું અને પછી એટલે કોલેજ જ જતા હશો હું એમ નથી કહેતો પણ કઈ રીતે હાથમાં હાથ પકડતા હતા એ જરાક આવી આવી રીતે કંઈક ખરો આ રીતે હા ઓકે આ રીતે હાથમાં હાથ પકડવાનો છે હા અને પેન અહીંયા વચ્ચે પકડવાની છે બંને હાથની વચ્ચે આ રીતે ઓકે આ રીતે પેનને પકડવાની છે ઓકે અને બંને મળીને ડેલી બોનસ લખવાનું છે ઓકે હા તો તમારી પોઝિશન લઈ લો શરૂ કરીએ આપણે આપણી ક્વોલિફાઈંગ ગેમ એન્ડ ગો કોંગ્રેચ્યુલેશન તમે ક્વોલિફાઈ થઈ ગયા છો તમારી સાથે રમીશું પૂરા 10,000 રૂપિયા માટે ડેલી બોનસ લેકિન કિંતુ પરંતુ બંધુ નિરાશ થવાની જરૂર નથી આવી રીતે જ હાથમાં હાથ પકડીને એક 15 મિનિટ બેસો 15 મિનિટ પછી આપણે તમારી સાથે લક્ઝરી રાઉન્ડ રમીશું પણ અત્યારે શરૂ કરીએ તમારી સાથે નેસેસિટી રાઉન્ડ ઓકે નેસેસિટી રાઉન્ડ આ રાઉન્ડ ટોટલ 2,000 રૂપિયાનો રહેશે જેને જીતવા માટે તમારે 2 પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે દરેક પ્રશ્ન તમને 1,000 રૂપિયા જીતાડી શકે છે
એલિમિનેશનથી બચવા માટે અને કમ્ફર્ટ રાઉન્ડમાં એન્ટર થવા માટે તમારે મિનિમમ એક સવાલનો સાચો જવાબ આપવો પડશે. સ્નેહાના ભાઈ દર્શક, ફેરવી નાખો ભમાડો. મારું ઘર. તમે માનો છો કે તમારી તાકાત છે તમારું ઘર. હસબન્ડની દુઃખથી નસ તો તમને ખબર છે, પણ સાસુ વિશે કેટલી ખબર છે? બધી જ ખબર છે. ક્યાં છે એમના સાસુ? સાસુ જેવા લાગતા નથી પણ. સવાલ છે તમારો, તમારા સાસુ અને સાસુના દાદાનું નામ શું છે? ને તમારા ઓપ્શન્સ છે નગીનભાઈ, પરસોત્તમભાઈ, સોમાભાઈ કે મહેશભાઈ. સોમાભાઈ. સોમાભાઈ. સાસુમાં સાચું બોલ્યા ખોટું બોલ્યા? સોમાભાઈ. હે? એને હજાર જીતાડવા માટે નથી કહેતા ને? યાદ કરી લો એકવાર દાદાનું નામ. સ્નેહાબેન, 1000 રૂપિયાનો બોનસ તો તમે જીતી ગયા છો, પણ હવે પૂરેપૂરા 2000 રૂપિયાનો બોનસ જીતો છો કે નહીં એ જોઈએ. દર્શક, ફેરવી નાખો પમાડો. રાઈટ યા રોંગ, ત્રણ વાક્ય કહીશ. એ વાક્ય સાચા છે કે ખોટા એ તમારે જણાવવાનું છે, પણ સમય લેવાનો નથી. અહીંયા વાક્ય પૂરું થયું તરત તમારે કહેવાનું છે રાઈટ યા રોંગ. ઓકે, એટલે પૂરું કોન્સન્ટ્રેશન સવાલ ઉપર. ઘડિયાળમાં સેકન્ડ કાંટો સૌથી ધીમે ફરે છે, રાઈટ યા રોંગ? રાઈટ. રોંગ. જલ્દી જલ્દી બોલવામાં. ભૂલ થઈ ગઈ, કઈ વાંધો નહીં, હજુ બીજી એક ઓપોર્ચ્યુનિટી છે તમારી પાસે. ફરી એકવાર દર્શક ફેરવી નાખો ભમણ. યાદ રાખો, સમય મર્યાદા છે આ ટોપિકમાં, અને સમય મર્યાદા છે 1 મિનિટ. હું અહીંયા કોઈ પણ 10 નામ બોલીશ, ઓકે? 1 મિનિટનો સમય હશે. 1 મિનિટમાં તમારે 10માંથી 7 નામ રિપીટ કરવાના રહેશે. ઓકે. સિંહ, વાઘ, રીંછ, ચિત્તો, હરણ, ઘોડો, હાથી, જિરાફ, શિયાળ અને વરુ. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. સિંહ, ચિત્તો, જિરાફ, ઘોડો, વાઘ, હરણ, વરુ, શિયાળ. ઓકે, આ કાર્ડ મારું નીચે પડી ગયું છે, હે ને? નો સર. જોઈ ગયા તમે? નો સર, મેં જોઈ જ નથી. 100% કાર્ડ પડી ગયું હતું. શું કહો છો? એટલે તમે ખરેખર કહો છો કે તમારા બહુને ટોન્ટ મારો છો? હે? જો હું, જો મારો એવો કોઈ ઉદ્દેશ્ય નથી બેન, હું ખરેખર મજાક નથી કરતો, પણ જે રીતે તમારા સાસુ બોલ્યા મને ખરાબ લાગ્યું તમારા માટે. ખરેખર ખરેખર બેન, તમે, હું, એ મારો એવો કોઈ ઉદ્દેશ્ય નથી. તમે ઘરમાં પ્રેમથી રહો એવું જ ઈચ્છું છું, પણ મને ખરાબ લાગ્યું. માઇન્ડ બહુ છે તો સારું ને, પણ માઇન્ડ હોય તો. એનીવેઝ, પૂરેપૂરા 2000 રૂપિયાનો બોનસ તમે જીતી ગયા છો. બંધુઓ, એમનું 2000 રૂપિયાનો બોનસ લાવવામાં આવે પ્લીઝ. સ્નેહાને ડેલી બોનસનો 2000 રૂપિયાનો સ્નેહ તો મળ્યો, પણ હવે વધારે સ્નેહ મળે બોનસ રૂપી એ માટે શરૂ કરવો પડશે આપણે કમ્ફર્ટ રાઉન્ડ. પણ કમ્ફર્ટ રાઉન્ડમાં કઈ 2 ગેમ આવશે એ નક્કી કરશે આ ડાઈસ. ઓકે, તો બોનસ તમારું જ છે. 2 મિનિટ જરાક. હા, અને આ ડાઈસ ફેરવો. આસ્ક મી 10. સેકન્ડ ગેમ કઈ આવે છે એ જોઈએ. ફરીથી ફેરવો. ખેલ, ખેલ મેં. એક સવાલ છે મારો અહીંયા, ખાસ કરીને તમને. ઘણી એમણે તો તમારી સેવા ચાકરી કરી હશે. ઓફિસથી થાકેલા આવો, કામથી થાકેલા આવો, એટલે પાણી પીવડાવતા હશે, ચા પીવડાવતા હશે. આજે ખરેખર કહેજો, 2 વર્ષ લગ્નને થયા, હા, કોઈ દિવસ તમે એમને? તમારી આજે ફરિયાદ હું પૂરી કરી દઉં. આજે એ આમ ગ્લાસ પકડીને ઉભા રહેશે અને તમારે આ જ્યુસ પીવાનો છે. ઓકે, ઉનાળો છે, આ મેંગો શેક છે. ઓકે, તમે એમને પીવડાવશો. ઈચ્છા તમારી થતી નથી? સાસુ એટલે કે તમારા મમ્મી અહીંયા જ ઊભા છે,
પણ કઈ વાંધો નહીં. હા એમાં શું માસી, માસાએ ક્યારેક તો આવું તમારા માટે કર્યું હશે, વાંધો નહીં, આજે દીકરો કરશે. આમ આમ પકડીને તમે ઊભા રહેશો અને એક મિનિટનો સમય છે. આ જેટલો પણ મેંગો શેક છે એ તમારે એક મિનિટમાં ફિનિશ કરવાનો રહેશે. લેકિન કિંતુ પરંતુ બંધુ, કંઈ ખાસ નથી. આ સ્ટ્રો છે એ સ્ટ્રોની મદદથી પીવાનું છે. ઓકે, તમારા હસબન્ડ થોડાક ડિસ્ટન્સ ઉપર એટલે કે આટલે આમ ગ્લાસ પકડીને ઊભા હશે. હા, અને તમારે આ સ્ટ્રોની મદદથી એટલે કે કઈ રીતે, સર એક મિનિટ પકડો. આ સ્ટ્રો છે, આ સ્ટ્રોનો તમારે અહીંયા ઊભા ઊભા જ એક બ્રિજ બનાવવાનો છે. એટલે કે એક સ્ટ્રોમાં બીજી સ્ટ્રો, બીજી સ્ટ્રોમાં ત્રીજી સ્ટ્રો, એવી રીતે એ બ્રિજ બનાવીને અંદર જવા દેવાનું છે. તમારે ત્યાં જ ઊભા રહેવાનું છે અને પછી એને તમારે સક કરવાનું છે, એટલે બધી સ્ટ્રોમાંથી પસાર થઈ અને મેંગો મિલ્કશેક તમારા મોઢા સુધી પહોંચશે. ઓકે, સમજી ગયા? તો શરૂ કરીએ બંધુઓ, આપણે કમ્ફર્ટ રાઉન્ડ શરૂ કરીએ ખેલ ખેલ મેં, પણ એ પહેલા જાણી લઈએ કમ્ફર્ટ રાઉન્ડના રૂલ્સ. કમ્ફર્ટ રાઉન્ડ, આ રાઉન્ડ ટોટલ 3000 રૂપિયાનો રહેશે. જેને જીતવા માટે આ રાઉન્ડની બંને ગેમ્સ જીતવાની રહેશે. દરેક ગેમ તમને 1500 રૂપિયા જીતાડી શકે છે. એલિમિનેશનથી બચવા અને લક્ઝરી રાઉન્ડમાં એન્ટર થવા તમારે મિનિમમ એક ગેમ જીતવી પડશે. યોર ટાઈમ વિલ સ્ટાર્ટ ઇન 5 4 3 2 1 એન્ડ ગો. તાવડ નહીં કરો, શાંતિથી, બહુ તાવડ નહીં કરો. મેઇન ટાસ્ક છે એને તમે કઈ રીતે નાખો છો, એટલી એને વાળી નાખશો તો કદાચ સક કરવામાં પ્રોબ્લેમ ન થાય એ ધ્યાન રાખજો. ચેક કરતા જાઓ પહોંચે છે કે નથી પહોંચતું ત્યાં સુધી. નો નો નો, યુ કેન કમ. સમય નથી તમારી પાસે, થોડી સ્પીડ. બીન વગાડો છો કે જ્યુસ પીવો છો? ફટાફટ ઓ મૂકો મૂકો મૂકો. Last 10 seconds now. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and your time is over. થોડું બ્રેઇન યુઝ કરવાની ગેમ હતી, પણ કંઈ વાંધો નહીં, આપી જાઓ. હા, શરૂ કરીએ તમારી સાથે કમ્ફર્ટ રાઉન્ડની સેકન્ડ ગેમ. જીતો છો કે નહીં એ જોઈએ, જીતવી જ પડશે તો જ તમે લક્ઝરી રાઉન્ડમાં એન્ટર થશો. કેવું લાગ્યું, સારું હતું? મસ્ત. હા, ઓકે, શરૂ કરીએ કમ્ફર્ટ રાઉન્ડની સેકન્ડ ગેમ. આસ્ક મી. સ્નેહા રેડી? ઓલ ધ બેસ્ટ. ખૂબ જ શાંતિથી સવાલ તમારા પ્લેસ કરજો. સ્ટાર્ટ. શું છે? વસ્તુ છે? ફળ, ફૂલ? વાહન છે. એના ઉપર આશરે કેટલા લોકો બેસી શકે? એક વ્યક્તિ. એની હાઈટ કેટલી હોય? ત્રણ સવાલ. જેસીબી? ના. એ વિહિકલમાં બળતણ કયું યુઝ થાય? ડીઝલ, પેટ્રોલ? ડીઝલ. આઈ થિંક મને ખ્યાલ છે પણ નામ નથી. ટ્રેક્ટર? હા, ટ્રેક્ટર. અને તમારું ટ્રેક્ટર પણ આગળ વધી ગયું છે, લક્ઝરી રાઉન્ડમાં પહોંચી ગયું છે. તો તમારી સાથે હવે આપણે લક્ઝરી રાઉન્ડ શરૂ કરીશું, પણ કમ્ફર્ટ રાઉન્ડનું બંધુઓ એમનું 1500 રૂપિયાનું બોનસ લાવવામાં આવે. પ્લીઝ, આ બોનસ મારા ભાભી કલેક્ટ કરો. ભાભીજી પ્લીઝ. હવે સ્નેહાબેન, સ્નેહા અને પારુલ, શરૂ કરીએ આપણે ફાઇનલી આપણો ફાઇનલ રાઉન્ડ ગાંધીનગરના વાવલ ગામમાં. હા, અને જોઈએ કે 5000 રૂપિયાનો બોનસ કોને મળે છે. ગેમ બહુ જ ઇઝી છે, સિમ્પલ છે, કંઈ ખાસ નથી. આ જે બાસ્કેટ છે એ બાસ્કેટની અંદર બોલ છે. આ બોલને અહીંયાથી તમારે ઉઠાવવાનો છે, ચાલતા ચાલતા જવાનું છે. ચાલતા જાઓ, દોડતા જાઓ, તમારા ઉપર છે, પણ ચાલતા ચાલતા દોડતા દોડતા ત્યાં સુધી જવાનું છે. અને ખાલી જે બાસ્કેટ છે એ બાસ્કેટની અંદર બોલ તમારે નાખી દેવાનો છે. એક મિનિટનો સમય છે, એક મિનિટમાં જેના સૌથી વધારે બોલ અહીંયાથી ત્યાં ટ્રાન્સફર થશે એને મળશે 5000 રૂપિયાનું બોનસ. પણ જે મિનિમમ ટાર્ગેટ છે એ મિનિમમ ટાર્ગેટ છે 4 બોલનો. લેકિન કિંતુ પરંતુ આવશે. પણ હું તમને ગેમ શરૂ થતાં પહેલાં એક વસ્તુ ખાસ કહેવા માગું છું કે હાર જીત પાર્ટ એન્ડ પાર્સલ ઓફ એવરીવન્સ લાઈફ. હા, બધાના જીવનનો ભાગ છે.
કોઈક હારે તો જ કોઈક જીતે. હાર જીત થયા કરે પણ એનાથી નિરાશ થવાની જરૂર નથી, કારણ કે તમારા હસબન્ડ જે છે એમના ખભા હજુ મજબૂત છે તમારો ભાર ઉપાડવા માટે. ચિંતા જરાક પણ નહીં કરતા. તમે બંને ઝઘડો થાય ત્યારે કેવી રીતે આમ ફરી જાઓ હે? તો એ રીતે તમારે ફરવાનું છે. ને મેં કહ્યું એ પ્રમાણે કે હસબન્ડના ખભા હજુ અડીખમ છે એટલે આ બેટા એક મિનિટ આવો મારી સાથે. હા, આ સ્નેહાબેન અને આ શિખર. સ્નેહાબેને બોલ ઉપાડ્યો પછી આ કે એ સ્નેહાબેન ઉભા રહો જરાક આમ. હા, સ્નેહાબેન આમ. હા ઓકે, સ્નેહાબેને બોલ ઉપાડ્યો એના પછી શેખરભાઈ આ રીતે સ્નેહાબેનને ઉપાડશે અને ત્યાં સુધી લઈ જશે અને બાસ્કેટમાં બોલ નાખશે. થેન્ક યુ સ્નેહાબેન, પાછા જતા રહો, ઉભા રહી જાઓ. સમજ્યા? સ્નેહાબેન અને પારુલબેન બોલ ઉપાડશે. થેન્ક યુ બેટા. સ્નેહાબેન અને પારુલબેન બોલ ઉપાડશે અને એમના હસબન્ડ એમને ઉપાડશે ઓકે અને લઈ જશે. એટલે આ ગેમ એકચ્યુઅલી એમના હસબન્ડ ઉપર છે કે કોણ એમના વાઈફનો સારી રીતે ભાર ઉપાડી શકે છે એના કરતાં પણ વધારે, કે કોના હસબન્ડને આ રેગ્યુલર પ્રેક્ટિસ છે એ જોઈએ બંધુઓ. પણ એ પહેલા જાણી લઈએ આપણે લક્ઝરી રાઉન્ડના રૂલ્સ. લક્ઝરી રાઉન્ડ, આ રાઉન્ડ 5000 રૂપિયાનો રહેશે, જેને જીતવા માટે તમારે પ્રતિસ્પર્ધી સામે એક ચોક્કસ સમય મર્યાદામાં ગેમ જીતવાની રહેશે. Your time will start in 5, 4, 3, 2, 1 and go! Wonderful! Sneha! Come back fast! Sneha, come back! Banne cut to cut, kya baat hai? Thodik speed! Parul, well done! સ્ટાર્ટિંગ લાઈન કમ્પલસરી ધ્યાનમાં, સ્ટાર્ટિંગ લાઈન ધ્યાનમાં પારુલ, સ્ટાર્ટિંગ લાઈન ધ્યાનમાં પારુલ, સ્ટાર્ટિંગ લાઈન ધ્યાનમાં રાખો, એ બોલ નહીં ગણું. ગગો 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 સ્ટાર્ટિંગ લાઈન, સ્ટાર્ટિંગ લાઈન ઓકે. Sneha, we'll start with your result first. 5, 6 and 7. Parul, તમારું રિઝલ્ટ જાણીએ. એમ તો બંનેનું કટ્ટુ કાટ હતું, બંને ઓલમોસ્ટ એક સાથે જ ચાલી રહ્યા હતા. 5, 6, 7 and 8. પારુલ 5000 રૂપિયા જીતી ગયા છે કે પછી નહીં? કોંગ્રેચ્યુલેશન્સ. નેસેસિટી અને કમ્ફર્ટ તમે જીત્યા, પણ લક્ઝરી જીતી ગયા છે પારુલબેન, જેના સૌથી પહેલા 7 બોલ ગયા એ જીતી ગયું છે. અને પારુલબેન જે સૌથી પહેલા 7 બોલ નાખી અને જીતી ગયા છે, પૂરેપૂરા 5000 રૂપિયાનો બોનસ. જોરદાર તાળીઓ દઈએ એમના માટે. હે, અમારા માટે પણ થઈ જાય, તમારા માટે વધારે. પણ એકવાર ફરી એકવાર બતાવો કે કઈ રીતે એમને લિફ્ટ કર્યા હતા તો થાય. સેમ રીતે નહીં, થોડી અલગ રીતે, અલગ રીતે જે જે વધારે પ્રેક્ટિસ છે એ રીતે. ઓકે, તમે એકાંતમાં ખુશ થાઓ કે બધાની સામે ખુશ થાઓ, પણ એકાંતમાં
અમને મળે એવો એક નાનકડો મેસેજ જરૂરથી કરજો. એના માટે લખી લો મારી ડિટેલ્સ. ડેલી બોનસમાં તમે પણ ભાગ લેવા માંગતા હોય તો SMS કરો BONUS બોનસ સ્પેસ તમારું નામ સ્પેસ શહેરનું નામ લખી અમને મોકલી આપો 56060 ઉપર. ગાંધીનગરના વાવોલ ગામના મારા પ્રિય બંધુઓ, ઘડિયાળ એવું કહી રહ્યું છે કે સમય થઈ ગયો છે છૂટા પડવાનો. ભાઈ એક પ્રશ્ન પૂછું? બિલકુલ બિલકુલ સર. શું નામ આપનું? એનયુ છાયા. બોલો સર, શું પ્રશ્ન પૂછવો છે તમારે? સોનભાઈ ક્યારે મેરેજ કરવાના છો? જ્યારે આ પૃથ્વી પરના બધા જ સુખ, બધી જ સમૃદ્ધિ, બધી જ ખુશીઓ અને ખાસ કરીને બધું જ સુખ હું પામી લઈશ અને મને એવું થશે કે હવે દુખી થવું પણ એટલું જ જરૂરી છે, ત્યારે હું કરી લઈશ 100%. પણ હજુ ઘણું બધું મારે સુખી થવાનું બાકી છે સર. થેન્ક યુ સો મચ સર, તમારો સવાલ સાંભળીને મને બહુ આનંદ થયો. આવો જ આનંદ બંધુઓ આપણે કરતા રહીશું આવનારા એપિસોડમાં. ત્યાં સુધી ગુડ બાય, ગુડ નાઇટ, ટુ ટેક કેર ઓફ યોર સેલ્ફ, ગોડ બ્લેસ યુ. આવજો ગાંધીનગર, આવજો.